અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓમાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે પ્રયત્ન કરોના દાખલા જોઈએ. તેમાં પહેલો દાખલો છે એ 2 રૂપિયા 5 પૈસા અને બી 2 રૂપિયા 50 પૈસાને દશાંશ સ્વરૂપે લખો. તો પહેલો દાખલો જોઈએ, આપણે એની વાત કરીએ. 2 રૂપિયા 5 પૈસા. હવે આપણને ખ્યાલ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. તો 1 પૈસા બરાબર 1/100 રૂપિયા થાય. હવે જુઓ, આપણી પાસે અહીંયા 2 રૂપિયા અને 5 પૈસા છે. 2 રૂપિયા 5 પૈસા, તો 2 રૂપિયા માટે શું થશે? 2 + 5 પૈસા. તો પૈસાને આપણે રૂપિયા કરવા છે, તો 5/100 રૂપિયા લખાય. બરાબર 2 ના 2 મૂકીએ, પ્લસ હવે 5/100/2 શૂન્ય છે, તો 2 સંખ્યાની આગળ પોઈન્ટ આવશે એટલે 0.05 રૂપિયા થશે. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરી લઈએ, તો 2.05 રૂપિયા થાય. જુઓ અહીંયા તમારે સરવાળા માટે શું ધ્યાન રાખવાનું છે, પોઈન્ટ આગળ જે સંખ્યા હોય એને આપણે પૂર્ણાંકમાં સરવાળો કરી દેવાનો, એટલે 2 અને 0 તો 2 થયા, અને 0.05 પાછળ મૂકી દેવાના, એટલે 2.05 રૂપિયા થાય. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. બી 2 રૂપિયા 50 પૈસા. અહીંયા પણ આપણે યાદ રાખવાનું છે કે 100 પૈસા 1 રૂપિયો થાય, તો 1 પૈસા બરાબર 1/100 રૂપિયા થાય. આપણી પાસે 2 રૂપિયા અને 50 પૈસા છે, તો 2 રૂપિયા તો તેના માટે આપણે 2 મૂકી દઈએ, પ્લસ 50 પૈસા, તો 50 પૈસાને રૂપિયા કરવા છે, તો 50/100 રૂપિયા થશે. 2 ના 2 મૂકી દઈએ, પ્લસ હવે અહીંયા 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી દેવાનું છે એટલે 0.50 રૂપિયા થશે. હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ. 2 માં 0 ઉમેરીએ એટલે 2 થશે 0.50 રૂપિયા. 2.50 રૂપિયા થાય. જુઓ આની અંદર તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય, તો 1 પૈસા બરાબર 1/100 રૂપિયા થાય. આના ઉપરથી તમે ઘણા બધા દાખલા ગણી શકો. હવે આપણે પ્રયત્ન કરવાનો બીજો દાખલો જોઈએ. એ 20 રૂપિયા 7 પૈસા અને બી 21 રૂપિયા 75 પૈસા. તો આપણે એની વાત કરીએ. અહીંયા તો આપણને ખ્યાલ જ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે? તો 1/100 રૂપિયા થશે. આ બાબત આપણે યાદ રાખવાની છે. હવે આની વાત કરીએ આપણે કે 20 રૂપિયા 7 પૈસા, તો 20 રૂપિયા માટે શું લખીશું? 20 + 7 પૈસા, તો 7 પૈસાના રૂપિયા કેટલા થશે? 7/100 રૂપિયા બરાબર 20 ના 20 વત્તા, હવે 7/100 તો 100 છે, 2 0 છે, તો ઉપરની સંખ્યામાં 2 સંખ્યાની આગળ પોઈન્ટ આવશે, તો શું થશે દશાંશમાં ફેરવીએ તો 0.07 રૂપિયા. હવે બંનેનો સરવાળો, તો 20 અને 0 એટલે 20.07 રૂપિયા થાય. એ જ રીતે બીજો દાખલો જોઈએ. 21 રૂપિયા 75 પૈસા. તો આ યાદ રાખવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો, 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. તો આપણે લખીએ 21 રૂપિયા 75 પૈસા, તો 21 રૂપિયા, તો શું થશે? 21 રૂપિયાના 21 રૂપિયા પ્લસ 75 પૈસા, તો શું કરીશું? 1/100 રૂપિયા કરવા પડે, એટલે કે 75/100 રૂપિયા થશે. હવે આ પૂર્ણાંકને આપણે દશાંશમાં ફેરવી દઈએ. 21 વત્તા
છેદમાં બે શૂન્ય છે તો બે સંખ્યાની આગળ પોઈન્ટ એટલે 0.75 રૂપિયા. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ તો 21 0 એટલે કે 21 થશે, પોઈન્ટ પછી 75 રૂપિયા એટલે કે 21.75 રૂપિયા થાય. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો.